એકદમ નવી રીતથી અને શાકભાજીને છીણવાની ઝંઝટ વગર બની જતો આ નાસ્તો બધા જ ગુજરાતીઓનો ફેવરેટ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ પોચા રૂ જેવા સોફ્ટ અને હેલ્ધી એવા દૂધીના મુઠિયાની રેસીપી. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચા સાથે ખાવાની મજા આવે એવા આ મુઠિયા આજે આપણે શાકભાજીને છીણવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી બનાવશું. તો ઇન્ગ્રેડિયન્ટના પરફેક્ટ માપ અને બધા જ ગુજરાતીઓના ઘરોમાં ચા સાથે બનતો એવો ફેવરેટ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા એકદમ સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઈઝની એટલે કે વજનમાં 300 થી 350 ગ્રામ જેટલી દૂધી લીધી છે. મુઠિયા બનાવતી વખતે હંમેશા આ રીતની મીડિયમ સાઈઝની દૂધીની પસંદગી કરવી, જેનાથી અંદાજે 2 કપ જેટલું દૂધીનું છીણ આપણા મુઠિયામાં એડ થાય. સાથે એ કે આપણે દૂધીને એકદમ જાડી પસંદ નથી કરવાની, કારણ કે તેમાં બીનો ભાગ વધારે હોય. દૂધીની સાથે મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે. ડુંગળીનો સ્વાદ દૂધીના મુઠિયામાં એકદમ સરસ લાગે છે, પણ જો તમે ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. આ સિવાય તમે દૂધીના મુઠિયામાં બીજા વેજીટેબલ્સ જેમ કે ગાજર, કોબીજ તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે દૂધીની છાલ અને ડુંગળીના ફોતરાને કાઢી લઈએ. હવે દૂધીના આ રીતે પીસ કરી લઈએ અને છરીની મદદથી વચ્ચે સફેદ બીનો ભાગ કાઢી લઈએ. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સેલો પાર્ટ, જેના માટે મેં અહીંયા એક મિક્સર જાર રાખેલું છે. દૂધીના મુઠિયા બનાવતી વખતે આપણે દૂધીને છીણવાની ઝંઝટ હોય છે, જેમાં ઘણો બધો આપણો સમય લાગી જાય છે. તો આજે આપણે એ પ્રોસેસને એકદમ ફટાફટ કરવા માટે દૂધીના નાના સાઈઝના પીસને મિક્સર જારમાં એડ કરી લઈએ. જો તમારી ઘરે ફૂડ પ્રોસેસર હોય તો તેમાં પણ તમે દૂધીને એકદમ ઝીણી કરી શકો છો. હવે કોઈ પણ જાતના પાણી ઉમેર્યા વગર આપણે દૂધીને મિક્સરમાં પીસી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધી ફક્ત 2 જ મિનિટમાં એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હવે બંને હાથની મદદથી દૂધીમાં રહેલું વધારાનું બધું જ પાણીને કાઢી લઈએ. હવે આ રીતે આપણે બધી જ દૂધીનું પાણીને કાઢી લેવાનું છે. દૂધીના મુઠિયા બનાવતી વખતે દૂધીમાંથી પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે, નહીં તો મુઠિયાનો લોટ નહીં બંધાય. હવે એકદમ ફટાફટ દૂધીના મુઠિયાનો લોટ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1/2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ, સાથે 1/2 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. અહીંયા મેં ઘઉંનો લોટ અને ચણાના લોટ બંને એક સરખા લીધા છે, પણ આ સિવાય તમે જવનો લોટ કે પછી જુવારનો લોટ પણ એડ કરી શકો છો. હવે 1 કપ જેટલો ઝીણો રવો એડ કરી દઈએ. રવાને મુઠિયાના લોટમાં એડ કરવાથી શાકભાજીમાંથી નીકળતું પાણી જે મુઠિયાના લોટમાં હોય છે તે એબ્ઝોર્બ થઈ જાય છે અને આપણા મુઠિયા એકદમ સરસ ટેક્સચરમાં આવી જાય છે. તો રવો જરૂરથી એડ કરવો. હવે મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, ચપટી હિંગ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી કાચી અને લીલી વરિયારી અને જીરું આપણા મુઠિયાને એકદમ સરસ સ્વાદ આપે છે, તેથી તે જરૂરથી એડ કરવા. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડથી આપણા મુઠિયાનો ખાટો મીઠો સ્વાદ આવે છે. અને સાથે મેં અહીંયા 1/8 એટલે કે ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે. ખાવાના સોડાને મુઠિયાના લોટમાં એડ કરવાથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ અને ફૂલેલા બનશે, તેથી તે જરૂરથી એડ કરવો. હવે બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને મિક્સ કરી લઈએ. હવે 1/2 ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ. લીલા મરચાની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા કોથમીના ઝીણા સમારેલા પાન અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. મુઠિયાનો સ્વાદ તો ખાટો મીઠો અને તીખો જ સરસ લાગે છે, તેથી લીંબુનો રસ જરૂરથી એડ કરવો. હવે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે આપણી એકદમ ફટાફટ તૈયાર થયેલી દૂધીને એડ કરી દઈએ. હવે દૂધી સાથે મેં લીધેલી 2 મીડિયમ સાઈઝની ડુંગળીની પણ મેં આ રીતે મિક્સર જારમાં છીણી લીધી હતી, તેને પણ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને ભેગી કરીને તેનો એક લોટ બાંધી લઈએ.
તો તમે જોઈ શકો છો કે મુઠિયાનો લોટ દૂધી અને ડુંગળીમાં રહેલા પાણીને લીધે જ બંધાઈ ગયો છે. આપણે ઉપરથી પાણી એડ નથી કરવું પડ્યું. મુઠિયાનો લોટ આ રીતનો થોડો ઢીલો બાંધવાનો હોય છે. જો તમારો લોટ થોડો હાર્ડ હોય તો તેમાં 1-2 ચમચી જેટલું પાણી એડ કરી આ રીતનો પરફેક્ટ લોટ બાંધી લેજો. સોફ્ટ મુઠિયા બનાવવા માટે તેનો લોટને પણ આપણે સોફ્ટ બનાવવાનો છે. તો આપણો મુઠિયાનો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્ટીમરને ગરમ કરી લઈએ. હવે મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં 3 કપ જેટલું પાણી રાખેલું છે. હવે ઉપર રાખેલી ડીશને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. જો તમારી ઘરે સ્ટીમર ના હોય તો તમે મુઠિયાને કુકરમાં કે પછી કડાઈમાં પણ સ્ટીમ કરી શકો છો. હવે ઢાંકણ બંધ કરી દઈ અને 5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમરને ગરમ કરી લઈએ. તો આપણું સ્ટીમર ગરમ થાય છે ત્યાં સુધી આપણે મુઠિયાના લોટને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો મુઠિયાનો લોટ એકદમ સરસ બંધાઈને સેટ થઈ ગયો છે. હવે હાથને થોડા તેલથી આ રીતે ગ્રીસ કરી લઈએ અને મુઠિયાના લોટમાંથી થોડો ભાગ લઈ 2 હાથની વચ્ચે તેને આ રીતે સિલિન્ડર શેપ એટલે કે લંબગોળ શેપ આપી દઈએ. તો આ રીતે મુઠિયાના બધા જ લોટને શેપ આપીને તેને સ્ટીમ કરવા માટે લઈ લઈએ. તો આપણું સ્ટીમર થોડું ગરમ થઈ ગયું છે. હવે ઢાંકણ ખોલીને મુઠિયાને એડ કરી દઈએ. સ્ટીમરમાં મુઠિયાને રાખતી વખતે 2 મુઠિયા વચ્ચે થોડી જગ્યા રાખવી જેથી સ્ટીમ થતી વખતે મુઠિયાને ફૂલવાની જગ્યા મળે. હવે ઢાંકણ બંધ કરી દઈ અને 20-25 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર મુઠિયાને સ્ટીમ કરી લઈએ. તો 20-25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સરસ રીતે સ્ટીમ થઈને ફૂલી ગયા છે. હવે છરીની મદદથી આ રીતે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે છરી એકદમ ક્લીન બહાર આવી છે. મીન્સ આપણા મુઠિયા એકદમ બરાબર કૂક થઈ ગયા છે. હવે તેને કાઢી લઈએ. સ્ટીમરમાંથી બહાર કાઢેલા મુઠિયાને મેં 5 મિનિટ માટે ઠરવા દીધા હતા. હવે મુઠિયાના પીસ કરવા માટે 1 મુઠિયાને લઈ લઈએ. હવે છરીની મદદથી 1 ઇંચના ડિસ્ટન્સ પર મુઠિયાને કટ કરી લઈએ. મુઠિયાની થિકનેસ તમને ગમતી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સોફ્ટ રૂ જેવા અને પરફેક્ટ બન્યા છે. હવે આ રીતે બધા જ મુઠિયાના પીસ કરી લઈએ અને તેને વઘારી લઈએ. હવે મુઠિયાને વઘારવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જેટલા રાઈના દાણા, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. સફેદ તલનો નટી સ્વાદ મુઠિયા સાથે એકદમ સરસ લાગે છે. હવે થોડા લીમડાના પાન એડ કરી વઘારને 2 મિનિટ માટે સોતે કરી લઈએ. તો વઘાર એકદમ સરસ રીતે સોતે થઈ ગયો છે. હવે તેમાં મુઠિયાના પીસ એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લઈ અને 4-5 મિનિટ માટે મુઠિયાને આ રીતે સોતે કરી લઈએ. અહીંયા મુઠિયાને સોતે કરતી વખતે આપણે તેને એકદમ હળવે હાથે હલાવવાના છે જેથી તે તૂટી ન જાય. તો 4-5 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે મુઠિયા વઘારવાથી ઉપરથી થોડા ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી બની ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે. બનાવવાની એકદમ સહેલી રીત અને શાકભાજીને છીણવા ઝંઝટ વગર બની જતા આ દૂધીના મુઠિયા ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે ઘરના બધા ખાતા રહી જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.